नमस्कार, वर्चुअल क्लासरूम ट्रेनिंग में आपनो स्वागत छे। आजनो मारो विषय छे चेहराना आकारनुं ज्ञान, सेक्शनिंग, एलिवेशन अने एंगल। मित्रों, गया लेसन में आपणे शीख्या हेर कटिंग अने ब्लो ड्राइंग कई रीते करवुं, कई कई बाबतोनी ध्यान राखवुं, तो हेर कटिंग ने ब्लो ड्राइंग सरस रीते थाय ए आगळना टॉपिक में आपणे शीखी लीधुं। हवे जोईए हेर कटिंग में ज चेहराना आकारनुं ज्ञान होवुं केटलुं जरूरी छे। આપણે આગળના લેસનમાં જોયું કે ઓવલ શેપ આદર્શ ગણાય છે, આઈડિયલ ગણાય છે, તો અલગ અલગ આકારના ફેસ શેપ હોય છે અને આપણે કઈ રીતે ઓવલ આકારનો આભાસ આપી શકીએ એ વિશે આજે જાણીશું। સૌથી પહેલાં તો છે કે લંબગોળ ચહેરો, તો લંબગોળ ચહેરાને ઓવલ શેપ આપવા માટે અથવા ઓવલ શેપનો આભાસ આપવા માટે શું કરીશું? તો લંબગોળ ચહેરાના લંબાઈ થોડી ઓછી દેખાય અને પહોળાઈ લાગે એવી રીતે શોલ્ડરથી થોડા નીચેની સુધીના હેરકટ રાખીશું। એવી જ રીતે બીજું છે કે ગોળ ચહેરો, ગોળ ચહેરામાં આપણે શોલ્ડર સુધીના કટ કરીશું અને ઉપરના ટોપ પર થોડા વાળ ઊંચા રહે એવી રીતનું હેરકટનું સજેસ્ટ કરીશું કે જેનાથી ચહેરો ગોળના બદલે ઓવલ લાગી શકે। ત્રીજું છે કે ચોરસ ચહેરો, ચોરસ ચહેરાને આપણે શું કરીશું? તો ચોરસ ચહેરામાં એક સાઈડ કાન આગળથી વાળ રહે, કાનની ઉપરથી, અને એક બાજુ કાનની પાછળ વાળ રહે એ રીતે હેર કટિંગનું સિલેક્શન કરીશું। લાંબો ચહેરો છે તો લંબાઈ ઓછી લાગે એના માટે કપાળ અડધું ઢંકાય એવી કોઈ હેરસ્ટાઈલ પસંદ કરીશું। તો આપણે જોયું કે ચહેરાના આકાર પ્રમાણે કઈ રીતે આપણે હેર કટિંગનું સિલેક્શન કરી શકીએ। ફેસ શેપની જાણકારી હોવી જરૂરી છે, કારણ કે ફેસ શેપની જાણકારી હોય તો એમાં કઈ ખામી છે એ આપણે જાણી અને એને છુપાવી શકીએ છીએ। ત્યાર પછી છે કે હેર કટિંગમાં સેક્શનિંગ કરવું જરૂરી છે। સેક્શનિંગ એટલે શું અને સેક્શનિંગ કેટલા પ્રકારે થાય છે એ વિશે આપણે માહિતી મેળવીશું। સેક્શનિંગ એટલે કે હેરનો જે પૂરો એરિયા છે એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ, ડિવાઈડ કરીએ છીએ, એને સેક્શનિંગ કહેવાય છે। સેક્શનિંગ હેર કટિંગ પ્રમાણે અલગ અલગ થતું હોય છે, પરંતુ મિડલ ટુ એન્ડ, ફ્રન્ટ ટુ બેક પાર્ટિંગ એક થાય છે જે વર્ટિકલ લાઇન હોય છે, અને ઇયર ટુ ઇયર હોરિઝોન્ટલ થાય છે જે હોરિઝોન્ટલ પાર્ટિંગ કહેવાય છે। તો આપણે એ જાણીશું કે કયા કયા સેક્શનિંગ હોય છે। સેક્શનિંગમાં છે પહેલું તો વર્ટિકલ, જે સીધી લાઇન હોય છે, બીજું છે હોરિઝોન્ટલ, જે આડી લાઇન હોય છે, ત્રીજું છે ક્રોસ, જે ક્રોસ હોય છે, પછી ચોથું છે એ લાઇન, એ શેપમાં લઈને આપણે કરીએ છીએ, પાંચમું છે યુ શેપ, એ યુ આકારમાં કરવામાં આવે છે, ત્યાર પછીનું છે સ્ટાર। આ પાંચ નંબર સુધીના જે સેક્શનિંગ છે એ બેઝિક સેક્શનિંગ ગણાય છે। એડવાન્સમાં પહેલું છે સ્ટાર, જે સ્ટાર આકારમાં હોય છે, સાતમું છે ડાયમંડ, ડાયમંડના આકારમાં હોય છે, આઠમું છે ટ્રાયેંગલ, જે આ શેપ, નવમું છે ઓવલ શેપ, અને દસ છે બોક્સ એરિયા, જે ખાસ કરીને આપણે ફ્રન્ટમાં લેતા હોઈએ છીએ। તો આ આપણે જોયા કે સેક્શનિંગ કેટલા પ્રકારના હોય છે। આપણે પીપીટી દ્વારા પણ સેક્શનિંગનું જોઈ લઈએ। આ છે ઇયર ટુ મિડલનું પાર્ટિંગ છે, ત્યાર પછી છે આ અલગ અલગ ડિગ્રી છે જે રીતે આપણે પાર્ટિંગ કરવામાં આવે છે। આ
સેક્શનિંગ છે, દરેક કટ પ્રમાણે અલગ અલગ સેક્શનિંગ થતા હોય છે. હવે આપણે જોઈશું એલિવેશન અને એંગલ. એલિવેશન એટલે એલિવેશન અને કટિંગ એંગલ. તો આ 180 ડિગ્રી છે, આ 0 ડિગ્રી, એની સૌથી ઉપર છે તો 80 ડિગ્રી, સાઈડમાં 80 ડિગ્રી, 80 ડિગ્રી. આ દરેકમાં છે 80 ડિગ્રી એ એલિવેશન, 45 ડિગ્રી એ કટિંગ એંગલ. તો દરેક એંગલમાં અલગ અલગ હોય છે એંગલ અને એલિવેશન. 135 ડિગ્રી એલિવેશન, 90 ડિગ્રી કટિંગ એંગલ. આ દરેક ડિગ્રી છે એલિવેશન અને લેન્થની, લેન્થ પ્રમાણે એલિવેશન થાય છે. આ જોઈએ છીએ આપણે કટિંગનું એંગલ, કઈ રીતનું કટિંગ થાય છે. આપણે હવે પીઓટી દ્વારા જોઈશું એંગલ ઓફ સિસ્ટમ. તો એ 0 ડિગ્રી એ વન લેન્થ કટ થાય છે, 10-15 ડિગ્રી એ સ્પાઈકી, 30 ડિગ્રી એ લોંગ ગ્રેજ્યુએશન, 45 ડિગ્રી એ હાઈ ગ્રેજ્યુએશન, 75 એ મેક્સિમમ બેઝ લેયરિંગ, 90 ડિગ્રી એ કમ્પ્લીટ લેયરિંગ, 120 ડિગ્રી એ ફૂલ લેયરિંગ, 140 એ લોંગ લેયરિંગ, 160 એ વેરી વેરી લોંગ લેયરિંગ, અને 180 એ મેક્સિમમ લેયરિંગ એન્ડ ગ્રેજ્યુએશન. તો સૌથી પહેલાં આપણે જોઈએ એંગલ અને એલિવેશન એટલે શું. એંગલ એ ડિગ્રી છે જે આપણે હમણાં જોયું, 0 ડિગ્રીથી લઈને 180 સુધીની. પણ એ એંગલ કેવી રીતે બને છે? તો હેર કટિંગ કરનારની પોઝિશન, એનું વાળ પકડવાની સ્ટાઇલ, એનું કટ કરવાની, એની હાથની પોઝિશન, એની સીઝરની પોઝિશન, અને એ પોતે કઈ જગ્યાએ ઊભા રહીને હેર કટિંગ કરે છે, એ બધું થઈને એક એંગલ બને છે. અને એલિવેશન વિશે જાણીએ તો જ્યારે આપણે કટ કર્યા પછી રીચેક કરીએ છીએ એને આપણે એલિવેશન કહી શકીએ. સામાન્ય રીતે હેર કટ કર્યા પછી એને 0 ડિગ્રી એલિવેશન કરતા હોઈએ છીએ અથવા રીચેક કરતા હોઈએ છીએ. તો એના વિશે આપણે થોડી માહિતી લઈશું. જેમ વન લેન્થ કટ, તો આ એના હેરના પાર્ટ પાડ્યા છે આપણે, ઇયર ટુ ઇયર અને પાછળ બે પાર્ટ. એમાંથી પાંચમો અને છઠ્ઠો પાર્ટ છોડીને આપણે 0 ડિગ્રીએ કટ કર્યા, પછી આપણે ત્રીજો અને ચોથો પાર્ટ છોડી નાખ્યો, એને 0 ડિગ્રીએ કટ કર્યા, ત્યાર પછી ફર્સ્ટ ને સેકન્ડ પાર્ટને છોડી 0 ડિગ્રીએ કટ કર્યા. હવે આગળની સાઈડ એક એ લાઈન બનાવ્યું અને ચીન લેવલે કે ચીક લેવલે કે જડબા સુધી, જો લાઈન સુધી ક્લાયન્ટની જેટલી ડિમાન્ડ હોય એ પ્રમાણે 0 ડિગ્રીએ આપણે કટ કર્યું. તો આ થઈ ગયા વન લેન્થ કટ. હવે એને એલિવેશન માટે આ જે ડિગ્રીએ કટ કર્યા છે ત્યારથી પાછળના રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડના હાફ પાર્ટિંગ કરીને એ બધાને એકવાર ચેક કરવામાં આવે છે આ ડિગ્રીએ. એ થઈ ગયું એલિવેશન કે ડાયગ્નલ કટ. તો ડાયગ્નલ કટમાં આપણે જોઈશું, ફર્સ્ટ છે એના ચાર પાર્ટ કર્યા ઇયર ટુ ઇયર. આ આખા પાર્ટમાંથી મિડલ ક્રાઉન એરિયામાંથી આપણે ઓવલ શેપનું કર્યું, એક સેક્શન કર્યું અને એને 90 ડિગ્રીએ કટ કર્યું. ત્યાર પછી એ 90 ડિગ્રીવાળા એક ગાઈડલાઈન લઈ અને આ છ સેક્શનિંગ કર્યા, એમાંથી આ એ લાઈન કર્યું નેપ એરિયામાં અને એને 180 ડિગ્રીએ કટ કર્યા, અને બીજા ત્રીજો ચોથો એને 90 ડિગ્રીએ કટ કર્યા ગાઈડલાઈન સાથે, અને પહેલાં બીજાને ગાઈડલાઈન સાથે કટ કર્યા. ત્યાર પછી આગળની સાઈડ એક બોક્સ એરિયા બનાવ્યો, પહેલાં અને બીજાનું જે ઇયર ટુ ઇયર પાર્ટિંગ હોય છે એને એ લાઈનને બોક્સ એરિયા બનાવ્યો, એને 0 ડિગ્રીએ કટ કર્યા, અને ત્યાર પછી લેફ્ટ અને રાઈટ ગાઈડલાઈન લઈને આપણે એને
ઝીરો ડિગ્રીએ કટ કર્યા, રીચેક કર્યા કે એલિવેશન કર્યું એમ કહી શકાય. ત્યાર પછી તે રિવર્સ ગ્રેજ્યુએશન, તો એમાં આપણે સૌથી પહેલાં ઇયર ટુ ઇયર પાર્ટિંગ કર્યું અને પાછળના એરિયામાં એક બોક્સ પાર્ટિંગ કરી એને 180 ડિગ્રીએ કટ કર્યા. ત્યાર પછી ઇયર ટુ ઇયરને 90 ડિગ્રીએ કટ કર્યા. ત્યાર પછી પહેલા અને બીજા પાર્ટને 90 ડિગ્રીએ, ત્રીજા અને ચોથા પાર્ટને 90 ડિગ્રીએ અને પાંચમા અને છઠ્ઠા પાર્ટને 180 ડિગ્રીએ કટ કર્યા. હવે આગળની સાઈડ, ફ્રન્ટ સાઈડમાં લઈએ છીએ ઇયર ટુ ઇયર પાર્ટિંગનું, એક એ લાઇન સેક્શન કરીએ છીએ, બોક્સ બનાવીએ છીએ અને 0 ડિગ્રીએ કટ કરીએ છીએ અને ત્યાર પછી એને ગાઈડલાઇન બનાવીને રાઈટના રાઈટ સાઈડ લઈ જઈને રાઈટ સાઈડના બધા જ હેરનું આપણે રીચેક કરીએ છીએ અને એવી જ રીતે લેફ્ટ સાઈડના હેર લઈને ગાઈડલાઇનથી રીચેક કરીએ છીએ, એલિવેશન કરીએ છીએ. તો આ થઈ ગઈ એલિવેશન. વન લેન્થ કટ સ્ટ્રેટ કટ હોય છે, ડાયગ્નલ અને રિવર્સ ગ્રેજ્યુએશન એ લેયર્સ કટ આવે છે. તો આજે આપણે શીખ્યા વન લેન્થ કટ, લેયર્સ કટ, ડાયગ્નલ કટ અને રિવર્સ ગ્રેજ્યુએશન. આપણે આજે જોયું ચહેરાના આકારનું જ્ઞાન અને એ અલગ અલગ આકારમાંથી આપણે ઓવલ શેપ કઈ રીતે બનાવી શકીએ. ત્યાર પછી આપણે જોયું સેક્શનિંગ કરવાનું. સેક્શનિંગ જેટલું નીટ અને ક્લીન હશે તમારું હેર કટ એટલું જ સરસ બનશે. જો સેક્શનિંગ બરાબર નહીં હોય તો હેર કટનું રિઝલ્ટ દેખાશે નહીં, કારણ કે તમે અલગ અલગ ના એ ચેક કરતા જશો ને તમારી ભૂલો થતી જ રહેશે. એટલા માટે જે નીટ અને ક્લીન સેક્શનિંગ હોવું જરૂરી છે અને એમાં બહુ જ બધી પ્રેક્ટિસની જરૂર પડતી હોય છે. ત્યાર પછી આપણે જોયું એલિવેશન અને એંગલ. તો મિત્રો, એંગલ એ કઈ રીતનું છે, કેવી રીતે જોવાય છે, એંગલમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ તમે સમજી શક્યા હશો અને હું ફરીથી એકવાર કહી દઉં કે એંગલ હોય છે એ હેરનું પાર્ટિંગમાંથી એંગલ કરે છે. તો કટિંગ કરનારનું હાથની પોઝિશન, એના ઊભા રહેવાની પોઝિશન અને એની સીઝરની પોઝિશન, આ બધું થઈને એક એંગલ બને છે. તો આજે આપણે શીખ્યા ચહેરાનું જ્ઞાન, સેક્શનિંગ, એંગલ અને એલિવેશન. સાથે છે કે તમને સમજ પડી હશે. અસ્તુ.